ટોટલ બસો એકત્રીસ કૃતિઓ અને લગભગ નાઇન્ટી સિક્સ શાળાઓએ આમાં ભાગ લીધો છે અને ખૂબ જ મોટો એટલે કે આપણે કહી શકીએ કે ઇવન સ્ટેટ લેવલનો જે થાય છે એમાં પણ આટલી કૃતિઓ ઘણી વખત નથી હોતી એટલી કૃતિઓ અહીં આગળ આયોજિત થઈ છે અને બસો એકત્રીસ પ્રોજેક્ટ ઉપરાંત અન્ય જે કોમ્પિટિશન્સ છે જેવી કે શિક્ષકો માટેની એસે કોમ્પિટિશનનું પણ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળીને કુલ ચાલીસ જેટલા શિક્ષકોએ ભાગ લીધો છે આ ઉપરાંત ક્વિઝની અંદર પચાસ જેટલા છોકરા વિદ્યાર્થીઓ આ ઉપરાંત જે ડિજિટલ પ્રેઝન્ટેશન છે તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સ્ટુડન્ટ્સ માટે રાખવામાં આવ્યું છે એમાં લગભગ ત્રીસેક જેટલા છોકરાઓ છે આ ઉપરાંત ત્રીસેક જેટલા છોકરાઓ પ્રાઇમરીમાંથી જે ઇલોકુશન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધા છે એમાં ભાગ લીધો છે આમ ક્વિઝ ઉપરાંત ડિજિટલ પ્રેઝન્ટેશન ટીચરો માટેની નિબંધ સ્પર્ધા અને સાયન્સ ફેરની અંદર બસો એકત્રીસ કૃતિઓનું ટોટલ આયોજન કરવામાં આવ્યું છે આ પૂરેપૂરું આયોજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે અને આ સિસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે અહીંયા આગળ પ્રદર્શન થઈ રહ્યું છે અને પચીસ અને છવ્વીસ બે દિવસ માટે એટલે કે પચીસ ઓગસ્ટ અને છવ્વીસ ઓગસ્ટ બે દિવસ માટેનો આ વિજ્ઞાન મેળો હતો જેમાં આજે આ બીજો દિવસ છે અને આજે છેલ્લો દિવસ છે મેક્સિમમ વિદ્યાર્થીઓએ ગઈકાલે પચીસ તારીખે લગભગ ત્રણ હજારથી ઉપર વિદ્યાર્થીઓએ એનો લાભ લીધો અને આજે અન્ય શાળાઓના આચાર્યોનો ફોન આવી રહ્યા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લેવાના છે તો લગભગ આશરે અમારી ગણતરી પ્રમાણે સાતથી દસ હજાર વિદ્યાર્થીઓ નિહાળવા માટે આવશે વિદ્યાર્થીઓને વાલીઓ અને લગભગ હજારેક જેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ કેમ્પસની અંદર અત્યારે હાજર છે